શૈલેશ ત્રિવેદી અમારી સાથે લાઈવ જોડાયા છે. શૈલેશ, જે રીતે ટૂંક જ સમયમાં મતગણતરી શરૂ થવાની છે, સુરતની શું સ્થિતિ છે? સુરતમાં બે સ્થળોએ મતગણતરી હાથ ધરાવવાની છે, એક SVNIT અને બીજું ગાંધી એન્જિનિયરિંગ કોલેજ. અત્યારે આપણે SVNIT ખાતે ઊભા છીએ અને આ દ્રશ્યોમાં પણ જોઈ શકીએ છીએ કે પોલિંગ સ્ટાફ સાથે સાથે પોલીસ કર્મીઓ એ ઉપરાંત જે પોલિંગ એજન્ટ છે એ તમામ લોકો અત્યારે મતદાન મથકની અંદર જઈ રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે કારણ કે 10 બેઠકોની મતગણતરી અહીંયા હાથ ધરાવવાની છે. અહીંયા પોલીસની વ્યવસ્થાની અને બંદોબસ્તની વાત કરીએ તો 4 સ્તરીય બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે. એક EVM ના જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં પોલીસ બંદોબસ્ત છે, મતગણતરી કેન્દ્રોમાં પોલીસ બંદોબસ્ત છે. અહીંયા અત્યારે આપણે મતગણતરી કેન્દ્ર SVNIT ની બહાર છીએ ત્યાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સાથે સાથે સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તેને માટેનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. SVNIT ની સાથે સાથે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે પણ મતગણતરી હાથ ધરવામાં આવશે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સુરત જિલ્લાની જે બેઠકો 5 બેઠકો છે તેની મતગણતરી હાથ ધરાશે અને SVNIT ખાતે અહીંયા 11 બેઠકો જે છે એની મતગણતરી હાથ ધરવામાં આવશે. આમ વહેલી સવારથી આ તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્યારે પોલીસ કર્મીઓ અને પોલિંગ એજન્ટ એ તમામ આવી ગયા છે. ટૂંક સમયમાં એટલે કે 8 વાગે મતગણતરી શરૂ થશે. સૌથી પહેલા બેલેટ પેપર ગણવામાં આવશે અને લગભગ 8:30 વાગ્યાથી EVM ની ગણતરી શરૂ થશે. જી જય શૈલેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સંવાદદાતા માનુ ચાવડા.